બોટાદ જિલ્લાના પવિત્ર યાત્રાધામ ગઢડા ખાતે વચનામૃત વીસ શતાબ્દી મહોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં તેમજ હજારોની સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ગઢડા ખાતે આંતરરાષ્ટ્રીય વચનામૃત વીસ શતાબ્દી મહોત્સવ યોજાયો. મહોત્સવમાં સમાપનની મુખ્ય સત્સંગ સભા યોજાઈ હતી. વચનામૃત વીસ શતાબ્દી મહોત્સવના મુખ્ય સભાની ધૂન અને કીર્તન બાદ મંચ પરથી યુવાનોએ વચનામૃત સંવાદ પ્રસ્તુત કર્યો હતો. સમગ્ર મહોત્સવના કાર્યક્રમમાં વૈદાદિ શસ્ત્રોક્ત શાસ્ત્ર સાર સ્વરૂપે ભગવાન સ્વામિનારાયણ પ્રબોધ વચનામૃત ગ્રંથનું મહિમાગાન કરવામાં આવ્યું હતું. આ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ સમાપનની યોજાયેલી મુખ્ય સત્સંગ સભામાં દૃઢતી હોવાથી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ઠાકોરજીને રંગે રંગીને ભક્તિ અર્ધે અર્પણ કર્યું હતું અને સભામાં હાજર સૌ હરિભક્તો આ અવસરનો ભાવપૂર્વક લહાવો લીધો હતો. બીએપીએસ સંસ્થાના સંતોએ લખેલા 23 પુસ્તકોનું મહંત સ્વામીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું. વચનામૃત શતાબ્દી મહોત્સવની મુખ્ય સત્સંગ સભામાં પ્રગટ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે દિવ્યાસર વચન પાઠવતા જણાવ્યું, વચનામૃત સફર શાસ્ત્રોક્તના સાર છે. અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવાની સનાતન સિદ્ધાંત વચનામૃત પાને આલેખાય છે. આ મહોત્સવ સભાના સમાપન અવસરે ભવ્ય સમૂહ આરતી કરવામાં આવ્યું હતું, જેમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ તેમજ ઉપસ્થિત અન્ય ભક્તોએ આરતી કરી હતી. બરાબર એ જ સમયે ટેલિવિઝન ચેનલ અને વેબકાસ્ટિંગના માધ્યમથી સમગ્ર વિશ્વમાં જીવંત પ્રસારણ માણી રહેલા લાખો ભક્તોએ આ સમૂહ આરતીમાં જોડાઈને પોતપોતાના ઘરમાં આરતી ઉતારી હતી. સભાના અંતિમ ચરણમાં યુવાનોએ ભવ્ય નૃત્ય જય હો વચનામૃત પ્રસ્તુત કરીને વચનામૃત ગ્રંથને અર્પણ કરી હતી. વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવના સમાપનની મુખ્ય સભા પ્રસંગે બીએપીએસ સંસ્થાના મોટી સંખ્યામાં વિદ્વાન સંતો મહંતો મહાનુભાવ સહિત હજારો હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. વચનામૃતના દ્વિશતાબ્દી મહોત્સવની અંદર અનેકવિધ આયોજનો વર્ષ દરમિયાન થયા. આ 5 દિવસ દરમિયાન સામાજિક રીતે, આધ્યાત્મિક રીતે અને ધાર્મિક રીતે જે ઉપયોગી એવા અનેક કાર્યો આ 5 દિવસમાં થયા, પરંતુ એમાં એક સનાતન અને કાયમ માટેનું પ્રદાન હોય તો એ પ્રસ્થાન ચતુષ્ટયે બ્રહ્મઘોષ નામનો જે ગ્રંથ પ્રકાશિત થયો, મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજીએ આ ગ્રંથની અંદર 4 પ્રસ્થાનોની વાત કરી. એમાં વચનામૃતને ચતુર્થ પ્રસ્થાન તરીકે સ્થાપિત કર્યું. ભારતભરના જે મૂર્ધન્ય વિદ્વાનો એમણે આ ગ્રંથનું અવલોકન કર્યું અને એમણે કીધું કે આ અતિ શાસ્ત્રીય ગ્રંથ છે અને વેદાંત શાસ્ત્રમાં ખૂબ ઊંડી પ્રજ્ઞા હોય ત્યારે આવો ગ્રંથ રચાઈ શકે. લગભગ 20 વર્ષનું વેદાંતનું અધ્યયન હોય ત્યારે ઉકેલી શકાય એવા ગહન રહસ્યો આ ગ્રંથની અંદર સમાવિષ્ટ થયા છે. એટલે વચનામૃતના આ દ્વિશતાબ્દી મહોત્સવે આ પણ એક અદ્ભુત પ્રકાશન થયું. પ્રસ્થાનત્રય ભાષ્યકાર સ્વામી ભદ્રેશદાસજી દ્વારા આ લખાયું છે એટલે ચિર સ્મૃતિ આ ઉત્સવની બની રહેશે. વિરાજમાન છે આ ગુરુ પરંપરાએ પરંપરા પ્રાપ્ત જે ઉપદેશો વચનામૃતના નિરૂપણો હતા, અર્થઘટનો હતા, એમાં પણ આ અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષની વાતો જ્યાં જ્યાં વચનામૃતમાં લખાઈ છે એ અર્થઘટનોનો પણ સમાવેશ કરીને આ ગ્રંથ રચવામાં આવ્યો છે. વચનામૃતને પણ એક પ્રસ્થાન ગણવામાં આવ્યું છે કારણ કે સંપ્રદાયના શાસ્ત્રો પણ પરમ પ્રમાણભૂત હોવાથી એ પણ પ્રસ્થાન ગણવામાં આવે છે. એટલે મહંત સ્વામી મહારાજે એક નવો ઉપક્રમ કર્યો છે કે આપણા સંપ્રદાયના શાસ્ત્રોને પણ પ્રસ્થાન કહેવું, તો આ ઉપક્રમ એવો છે કે સમગ્ર સંપ્રદાયને આમાંથી પ્રેરણા મળશે. એટલે ગુરુહરિના આશીર્વાદથી, સૌ સંતોના આશીર્વાદથી, પ્રેરણાથી આ 4 શાસ્ત્રોના આધારે અક્ષર બ્રહ્મના ઉલ્લેખને નિર્દેશ કરતું આ પ્રસ્થાન ચતુષ્ટય બ્રહ્મઘોષ નામનું શાસ્ત્ર રચવામાં આવ્યું છે.